નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ગ્રામ્ય ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરશોતમભાઈ સોલંકી ના પુત્ર દિવેશભાઈ સોલંકી ની કાર ઉપર ત્રણ શખ્સે પથ્થરમારો કરતા ઘોઘા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પરશોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી બુધેશભાઈ જાંબુચા સહિતના શનિવારે રાત્રે પિત્તલપુર ગામમાં રામદેવપીરના આખ્યાનમાં હાજરી આપવા માટે ગયા હતા અને પરત ફરતા હતા ત્યારે ગામની શાળા નજીક ત્રણ શખ્સોએ કાર ઉપર પથ્થરમારો કરતા કારને નુકસાન થયું હતું આ બનાવ અંગે દિવ્યેશભાઈ સોલંકીએ માહિતી આપી હતી એટલે પિત્તલપુરમાં રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ છુપાઈને છુપાવીને મારી ગાડીઓ ઉપર હુમલો કર્યો પથ્થર હતા મોટા મોટા પથ્થરો હતા પોલીસ તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં સો નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો હાજર હતા ઓલો કોઈ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓલું તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધા આ બનાવ અંગે કાર ચાલકે ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે ગુનો નોંધી પથ્થરમારો કરનાર શખ્સોને ઝડપી લીધા હતા